મિહિર પોતાની નવી નવેલી દુલ્હન મીરાને લગ્નના બીજા દિવસે સાંજે એના પરિવાર તરફથી દહેજમાં મળેલી નવી ચમકતી ગાડીમાં સાંજે લોંગ ડ્રાઈવ પર લઈને નીકળ્યો. તે ગાડી ખૂબ ઝડપથી ભગાવી રહ્યો હતો. મીરાએ કહ્યું, અરે ધીમે ચલાવો ને. તો મિહિર બોલ્યો, અરે આનંદ માણવા દે, આજ સુધી તો મિત્રોની ગાડી જ ચલાવી છે, આજે પોતાની છે, વર્ષોની તમન્ના પૂરી થઈ છે. હું તો ખરીદવાનું વિચારી પણ નહોતો શકતો, તેથી તો તારા પપ્પા પાસે માગી હતી. મીરા બોલી, અચ્છા પણ મ્યુઝિક તો ઓછું કરો. અવાજ ઓછો કરતા મીરા બોલી, અચાનક જ ગાડીની આગળ એક ભિખારી આવી ગયો. ખૂબ જ મુશ્કેલીથી બ્રેક લગાવતા ગાડી ફેરવતા મિહિરે તેને બચાવ્યો. તરત જ ગાળો દઈને બોલ્યો, ઓય મરવા આવ્યો છે કે શું ભિખારી સાલા, તમે લોકોએ જ આ દેશને ખરાબ કરી રાખ્યો છે. ત્યાં સુધીમાં તો મીરા ગાડીમાંથી ઉતરી તે ભિખારી સાપે પહોંચી અને જોયું તો તે બિચારો અપંગ હતો. તેણે માફી માંગતા કહ્યું અને પર્સમાંથી 100 રૂપિયા પણ કાઢીને આપ્યા અને બોલી, માફ કરજો કાકા, અમે વાતોમાં પડી ગયા હતા, ક્યાંય વાગ્યું તો નથી ને. આ લો અમારા લગ્ન થઈ ગયા છે, તેની મીઠાઈ ખાજો અને અમને આશીર્વાદ આપજો. આટલું કહીને તેને સાઈડમાં ફૂટપાથ પર બેસાડી દીધા. ભિખારી આશીર્વાદ દેવા લાગ્યો. ગાડીમાં પાછી બેસીને મીરાએ ભૂષણને બોલ્યો, તમારા જેવાના કારણે જ તેમની હિંમત વધે છે, ભિખારીને મો ન લગાડવું જોઈએ. મીરા હસતા હસતા બોલી, મિહિર ભિખારી તો મજબૂર હતો, તેથી ભીખ માગી રહ્યો હતો, નહીં તો બધું સરખું હોવા છતાંય લોકો ભીખ માગે જ છે દહેજ લઈને. જાણો છો, છોકરીના ગરીબ મા બાપ દ્વારા આપવામાં આવતા દહેજમાં એમનું લોહી અને પરસેવો હોય છે. અને લોકો, તમે તો પપ્પા પાસેથી ગાડી માગી હતી, તો ભિખારી કોણ થયું, તે મજબૂર અપંગ ભિખારી કે તમે? એક બાપ પોતાના કાળજાના ટુકડાને 20 વર્ષો સુધી સંભાળીને રાખે છે, ત્યારબાદ બીજાને દાન કરે છે, જેને કન્યાદાન મહાદાન કહેવાય છે, જેથી બીજાનો પરિવાર ચાલી શકે, તેનો વંશ વધે અને કોઈની નવી ગૃહસ્થી શરૂ થાય. તેના પર દહેજ માગવું ભીખ નથી તો શું છે? બોલો, કોણ થયું ભિખારી, તે મજબૂર કે તમારા જેવા પુરુષ? મિહિર એકદમ શાંત નીચી નજરો કરીને શરમપૂર્વક બધું સાંભળી રહ્યો હતો, કારણ કે મીરાની વાતોથી પડેલા તમાચાએ તેણે જણાવી દીધું કે કોણ છે સાચો ભિખારી. તો મિત્રો, દહેજ લેવાવાળા ભિખારી બરાબર જ હોય છે. આજનો આ રજૂ કરવામાં આવેલું આ વાત લોકોને જરૂર પસંદ આવશે, અને એવા વિશ્વાસ સાથે વિનંતી કરું છું કે આ વાત તમારા મિત્રો સંબંધીઓને વધુમાં વધુ શેર કરજો.